સમગ્ર દેશમાં ગુજરાત મોડેલના આધાર પર વિકાસના કામ હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ વિકાસના દાવાઓ વચ્ચે ડાંગમાંથી સામે આવ્યા છે દ્રશ્યો. ન માત્ર તંત્રની પોલ ખોલી રહ્યા છે, પણ સાથે જ ખૂબ જ ચિંતાજનક પણ છે. અમે વધારે કંઈ પણ જણાવીએ એ પહેલા આપ એકવાર આ દ્રશ્યો જોઈ લો. જે પાણીને જોતા જ નાકનું ટેરવું ચડી જાય, જે પાણીને તમે ઘર વપરાશના કામમાં પણ ન લો, તે પાણીને પીવા માટે અહીં સ્થાનિકો મજબૂર બન્યા છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું કલબીવીર ગામ છેલ્લા અનેક મહિનાઓથી આવું જ દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યું છે. નલ સે જલના દાવા કરતી સરકારે ગ્રામજનોના ઘર સુધી જળ તો નથી જ પહોંચાડ્યું, પરંતુ ગામમાં પાણીનો જે એકમાત્ર સ્ત્રોત છે તે પણ ભયંકર પ્રદૂષિત છે. જરા તમે જ નિહાળો, બેડામાંથી પાણી ઠાલવી દીધા બાદ નીચે ગંદકીના થર જામ્યા, દુર્ગંધ યુક્ત પાણી કે જેને જોઈને વાપરવાનું મન પણ ન થાય તેવા પાણીનો પીવાના પાણી તરીકે કલમ વિહીર ગામના લોકો ઉપયોગ કરે છે. અને આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા અનેક મહિનાથી આ જ પરિસ્થિતિમાં આ લોકો જીવી રહ્યા છે. વાત કરેલી પણ હજુ સુધી 2 મહિના આગળ ફરિયાદ કરેલી, પણ સર હજુ સુધી પાણીની કોઈ સુવિધા થઈ નથી. પાણી એટલું ગંદુ છે કે સર પીવા લાયક નથી, રોગચાળો ફાટી નીકળે તેની જવાબદારી કોણ લેવાનું છે? હજુ સુધી સાહેબ 2 મહિના થઈ ગયા, પણ એટલું ગંદુ પાણી છે, પણ કોઈ એનો નિકાલ કર્યો નથી. છેલ્લા 2 મહિનાથી એટલું ગંદુ પાણી આવતું છે કે ઢોરો બી પીતા નથી. કોઈ અમારા ઘરે મહેમાન આવે તો એ લોકો બી કે આવું પાણી કેવું પીતા છે એમ. તો ગઈકાલે જ અમારા ઘરે પરોણા આવેલા, એ લોકો કે અમને પેલા જ કહેતી કે અમે ખાતા જ નહીં એ પાણી, જોઈને જે લોકો પાણી જ નહીં પીતા, આજ ધોઈને કીધું કોગળા કરીને મજા જતા રહીએ એમ. તો એવું પાણી જે લોકો નહીં પે તો અમે કેવી રીતે પીએ એમ. પણ અમારા ગામમાં બીજી જગ્યાએ પાણી જ નથી આવું મળતું કે એ જ પાણી ગંદુ અમને પીવા પડતું છે. સ્થાનિકોને પીવાનું પાણી મળી રહે તે માટે આહવા તાલુકામાં કોડમાળ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કૂવાનું નિર્માણ કરાયું. અને આ યોજનાનો હેતુ આમ તો લોકોને શુદ્ધ પાણી પહોંચાડવાનો છે, પરંતુ કૂવામાં ઠલવાઈ રહેલું પાણી કેટલું શુદ્ધ છે તે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગામના આગેવાનો આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ અહીં તો સવાલ જ એ છે કે તંત્રના પેટનું પાણી ક્યારે હલશે. અમે 3 મુલાકાત કરેલ છે અને ત્યાં ગામવાળા જે આપણે ડેમ હતો એમાં માછલા પકડવા માટે કૂદી પડ્યા હતા અને એના લીધે પાણી ડોળું થઈ ગયેલું હતું. તે અમે તરત જ એક્શન લઈ પાણી જે શુદ્ધિકરણ માટે જે કરવાનું થતું તે કરીને હાલમાં સ્ટેબલ કરીને પછી સમમાંથી પાણી પુરવઠો સપ્લાય કરવામાં આવે છે. અમારે લો ઇજનેર મહાશય તો કહી રહ્યા છે કે સમસ્યા ઉકેલી દીધી છે, તો પછી આ પાણીમાં જે દેખાઈ રહ્યું છે એ શું છે? શું આને શુદ્ધ પાણી કહેવાય? કલમવિહીર ગામના લોકોને કોઈ છૂટકો ન હોય તેવો આ જ ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. મુદ્દાઓ છે કે લોકો આવું ગંદુ પાણી પીને બીમાર પડ્યા તો જવાબદારી કોની? તમે વિકાસના બણગા ફૂંકો છો સરકાર, પણ હકીકત એ છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પણ લોકો પીવાના શુદ્ધ પાણી માટે તરસી રહ્યા છે.